નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે કોરોના સંકટમાં એક વધુ સંકટ પેદા થયું છે શિક્ષણનું સંકટ આજે વડોદરા શહેરના અને ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી ગયા છે ઘણી શાળાઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું છે આ કારણ છે કાલના નિર્ણયનો કાલે જે નિર્ણય લેવાયો છે કે જે શાળાઓ છે તેઓ જ્યાં સુધી શાળા નહીં ખુલે ત્યાં સુધી તેઓ ફી નહીં લઈ શકે તો શાળાઓએ આજે ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દીધું છે અને તેની સીધી અસર વિદ્યાર્થીઓ પર આવી ગઈ છે હવે વિદ્યાર્થી વાલીઓ અને સરકારની આ જે લડાઈ છે તેમાં નુકસાન વિદ્યાર્થીઓનું થઈ રહ્યું છે અને તેની પર ઘણી બહસ થઈ છે પરંતુ અત્યારે આપણે ચર્ચા કરવા માટે આવી ગયા છે ગ્રીન વેલી અંપાડમાં ચેતનભાઈ દેસાઈ આપણી સાથે છે શાળા સંચાલક છે ને તેમની સાથે આપણે ચર્ચા કરીશું

અને કોવિડની ઇફેક્ટ ઓછી ના થાય છોકરાઓ સ્કૂલ જશે ત્યારે સ્કૂલ તમારે ચાલુ રાખવાની અને તે દરમિયાન સુધીની તમારે કોઈ ફીસ ચાર્જ નહીં કરવાની ઓનલાઈન એજ્યુકેશનને એ લોકોએ સપોર્ટ સમર્થન જેવું કશું આપ્યું જ નથી એ વિશે થોડી ગંભીરતા એવી છે કે ઓનલાઈન જ અત્યારે એક જ ઓપ્શન છે કે છોકરાઓને ઘરે બેઠા આપણે ઓનલાઈન એજ્યુકેશન આપી શકીએ દરેક સ્કૂલ બહુ જ મહેનત કરે છે ટીચર પ્રિન્સિપલ આઈટી સ્ટાફ એટલી બધી એ લોકોની મહેનત વધી ગઈ છે આફ્ટર આ લોકડાઉન અને એ લોકો એક ટ્રિમેન્ડસ જોબ કરી અને બહુ જ ઓછા ગાળામાં વગર ટ્રેનિંગે એટલું સરસ આ બધું રેકોર્ડિંગ અને લાઈવ મોડ્યુલ ક્લાસીસ ચાલુ કર્યા છે એ લોકો સેલ્યુટના પાત્ર છે અને એક તરફ વાલીઓ ખુશ છે આજે મારે નોટિફિકેશન આવ્યા પછીથી પેરેન્ટના આજે એટલા બધા કોલ આવ્યા આજે અમે શિક્ષણ બંધ રાખ્યું હતું ઓનલાઈનથી એ લોકો એટલા નારાજ થયા કે એ લોકો એટલા સેટિસ્ફાઈ હતા આ એજ્યુકેશન ઓનલાઈન પેટર્નથી એ લોકો આજે ઘણા નિરાશ થયા કે અમે તો કોઈ વાંધો જ નથી ને તમે આ કન્ટિન્યુ રાખો પણ અમારી આ મજબૂરી છે અમારા એસોસિએશન વતી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જ્યાં સુધી સરકાર કંઈક અમને સપોર્ટ નહીં કરે ત્યાં સુધી અમે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ નહીં રાખી શકીશું પણ ચિંતનભાઈ કાલનો આ જે નિર્ણય છે તે છે નિર્ણય શાળાઓને તો એવું કહી દેવામાં આવ્યું છે કે તમે ફી ના લો કે વાલીઓને કહેવામાં આવ્યું છે કે ફી શાળાઓ નહીં માંગી શકે શાળાઓએ આજે શિક્ષણ બંધ કરી દીધું હવે બે લોકો છે એક શિક્ષક છે અને એક વાલી એક વિદ્યાર્થી છે આ બંનેને નુકસાન થયું છે તો શું થવું જોઈએ આમાં ખરેખર આમાં મને જ્યાં સુધી એવી સમજ પડે છે કે વાંધા નાઇન્ટી ફાઇવ ટુ નાઇન્ટી સેવન પર્સન્ટ પેરેન્ટ નથી આ જે બે કે પાંચ ટકા કદાચ એવા વાલીયા હોય એ લોકોને જ આ ફીસ નહીં ભરવાની એ લોકોના લીધે એ લોકોએ વિરોધ કરી અને આ બધું ઓલ પોલિટિકલ કનેક્શન જેવું મને લાગી રહ્યું છે એના લીધે આ બાળકોને સફર થવું પડશે વાલીઓને બી ટેન્શનમાં રહેવું પડશે પ્રોબ્લેમ એવો કશું છે જ નહીં પેરેન્ટ્સ ફીસ ભરવા માટે બી તૈયાર છે આપે છે નાઇન્ટીથી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ લોકોના કોઈ ઓબ્જેક્શન નથી કોઈ ફીસ ભરવામાં કે ઓનલાઈન એજ્યુકેશનમાં પણ ખબર નહીં આ બે પાંચ ટકા ક્યાંથી વિરોધ વાલીઓનો ઊભો થાય છે અને ગવર્મેન્ટ એ લોકોનું સાંભળી અને આવા નિર્ણય લે છે એ તદ્દન ખોટો અને અમાનવી કહેવાય પણ ચિત્રભાઈ કેમ આની પર કોઈ બેસીને રાઉન્ડ ટેબલ પર કોઈ ચર્ચા નથી થઈ જતી કેમ કે આ જ્યારથી ફીનો જે મુદ્દો આવ્યો હતો કે પંદર હજાર એકવીસ હજાર

પ્રાઇમરી મિડલ અને હાયર સેકન્ડરીનું દરેક સ્કૂલે ચાર્જ કરવાનું બધી સ્કૂલનું એક સરખું કરી દીધું અને એફઆરસીનું ગઠન થયું અને મેં પરમિશન આપી કે તમારે તમારી ફી જે છે એ એફઆરસીમાં મંજૂર કરવાની કરવાની રહેશે તમારા ખર્ચાના અનુસરુપે અમે એફઆરસીમાં બધા જે તે વખતે પહેલાં અમે હાઈકોર્ટ ગયા ત્યારે કંઈક સાંભળવા મળ્યું નહીં સુપ્રીમ કોર્ટ ગયા અને સુપ્રીમ કોર્ટમાં આજે બી કેસ હજુ ડિસિઝન પેન્ડિંગમાં છે અને એફઆરસીમાં અમારે જવું પડ્યું ફરજિયાત બધા હિસાબો તપાસ્યા બધું વ્યવસ્થિત થયું ફીસ એફઆરસીએ ઘણી મંજૂર કરી જ છે એવું કોઈ વિરોધ જેવી વસ્તુ છે જ નહીં વાલીઓને બી ખબર છે કે એફઆરસી જે કીધું છે એફઆરસીમાં એક તો પહેલાં જે કમિટી બનાવી ગઈ હતી એ લોકો માટે બી બધી ઘણી વસ્તી નવી હતી એ લોકોએ જે ડિસિઝન લીધા અમુક ડિસિઝન એવા હતા કે એ લોકોને બી એમાં ઘણી ભૂલ કહી શકાય પછી અમે લોકો રિવિઝનમાં ગયા રિવિઝનથી અમે ઘણા સારા અભિપ્રાય મળ્યા અને અમારી ફીસમાં ખાસો વધારો એટલે જે એક્ચ્યુઅલ એક્સપેન્સ છે એ અમે મંજૂર કરેલ જ છે એટલે એફઆરસી કરી એ કંઈક ખોટું નથી પણ સારું છે પણ એમાં થોડા હજુ સિસ્ટમ પોલાઇટલી અને સમજીને કરવા જેવા કમિટી એ બી બનવી જોઈએ કે બધી રીતે સમજે અને સમજીને નિર્ણય લઈ શકે તો પ્રોબ્લેમ ક્યાં આવી રહ્યો તમે કીધું કે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ વાલીઓને કોઈ પ્રોબ્લેમ નથી ઓનલાઈન સ્ટડી ચાલી રહી હતી તો આ પ્રોબ્લમ ક્યાં થયો મનોજ બી એ જ કહેવા માગું છું ને કે મને બી એ જ ડાઉટ છે કે બે પાંચ ટકા દસ ટકા મેક્સિમમ લોકોના જ જે એ વાલીઓ એવા છે કે ફીસ ભરવાની કદાચ નિયત ના હોય કે એ લોકો પાસે પૈસા નહીં ભરવાનું હોય એ લોકો જ આ બધા ડ્રામા ડ્રામાને એકચ્યુઅલ બધું કરે છે મને મારું એવું પર્સનલ માનવું છે બાકી મેક્સિમમ વાલીઓ તો બધી રીતે તૈયાર જ છે પૈસા ભરવા માટે બી તૈયાર છે ઓનલાઈન એજ્યુકેશનમાં વેરી હેપીલી આજે સવારથી મારા પ્રિન્સિપલને હમણાં જ અમુક કલાક પહેલાં ફોન આવ્યો કેટલા બધા વાલીઓ આજે એટલા નાખુશ થયા બધાના ફોન આવ્યો દે આર વેરી હેપી અબાઉટ ધ ઓનલાઈન તમે બંધ કર્યું એ સારું ના કર્યું પણ અમે બી સમજાવવું પડ્યું કે આ મજબૂરી હતી આજે તમે માનશો અમારા ટીચરના બી અમારા પાસે ફોન આવવા લાગ્યા કે એ લોકોને ઇન્સિક્યોરિટી લાગવા લાગી કે આગે ક્યાં હોગા હવે એનો જવાબ મારી પાસે બી અત્યારે નથી હવે આગળમાં એકાખાદ બે દિવસમાં શું નક્કી કરીએ છીએ સરકારને અમારી કોઈ જે સંગઠન છે એ ભેગા થઈને શું ચર્ચા કરે છે મને લાગે છે કે સો ટકા એમાં નિર્ણય અમારા પક્ષમાં આવવો જ જોઈએ અને ઓનલાઈન એક જ ઓપ્શન છે અને એ ઓપ્શન ચાલુ રાખવો જ જોઈએ એમાં કોઈ બે પ્રશ્ન કોઈ ક્વેશ્ચન નથી એમાં રાખવું જ પડે અને સારામાં સારું બધા છોકરા એટલું એન્જોય કરે છે નો ડાઉટ જે રનિંગ સ્કૂલ હોય છે એને ઓનલાઈન સ્ટુડમાં ફરક તો છે સ્ટડીઝમાં પણ અત્યારના ઓપ્શન પ્રમાણે છોકરાઓ સ્કૂલ આવી નથી શકતા એટલા માટે ઓનલાઈન જ એક ઓપ્શન છે એ અત્યારે હવે લોકો ધીરે ધીરે એટલા સરસ ટ્રેન થઈ ગયા છે એપ્રિલ મહિનામાં અમે લોકોએ જ્યારે સ્કૂલ ચાલુ કરવાનું હતું ટીચર લોકોને જ્યારે વીસ તારીખમાં વીસ માર્ચ પછીથી ઓલમોસ્ટ પંદર દિવસનું અમે ઘરે બેઠા ટ્રેનિંગમાં મોબાઈલ ટ્રેનિંગ કે ઓનલાઈન ટ્રેનિંગ આપીને તૈયાર કરાવ્યું બધી ટીચરોએ બિચારાઓએ એટલી મહેનત કરી છે એટલા બધા એફર્ટ કર્યા છે અને ઘરે બેસીને ભણાવવું એ ઇઝી નહોતું રૂટીન લાઇફમાં તો ટીચરને ખબર હોય છે કે કેવી રીતે છોકરા બાળકો ક્લાસમાં આવે છે શું ભણાવવાનું છે કેવી રીતે ચાલે છે એક સિસ્ટમ ઓટો મોડમાં આવી જાય છે બધી વસ્તુ પછીથી જ્યારે આ ઓલ ઓફ સડન ઓનલાઈન ક્લાસીસનું આવ્યું બધા માટે નવું હતું અમારા માટે બી નું હતું અમે બી બે દિવસ પહેલા બહાર શીખ્યા લોકોનું લોકોથી જાણ લીધી કે કેવી રીતે પોસિબલ છે આ બધી વસ્તુ અને એના પછીથી ટીચરને ટ્રેનિંગ આપી ટીચર લોકો બી એકદમ શોકમાં હતા કે શું કેવી રીતે કરી શકશું પણ અપ ટુ ધ સેલ્યુટ ટુ ધ ટીચર્સ કે એ લોકોએ બહુ જ દસથી પંદર દિવસના ગાળામાં એટલું સારું પેટર્ન તૈયાર કર્યું અને ઇનિશિયલી થોડી તકલીફ પડી સ્ટાર્ટિંગના અમુક દિવસોમાં ના આજે એટલા ટીચર બી

તો ક્યાં વાંક શાળાઓનો પણ આવી ગયો હશે ક્યાંક ને ક્યાંક તમને શું લાગે છે શાળાઓનો તો મને લાગે છે કોઈ વાંક જેવું હોતું નથી દરેક શાળા સારી જ હોય છે અમુક બે પાંચ ટકા શાળાઓની ફીસ જે છે આ જે વાલીઓ વિરોધ કરે છે ગવર્મેન્ટ વિરોધ કરે છે એમાં કદાચ બેટા બે પાંચ ટકા શાળાઓ એવી હશે જે ખોટી રીતે ઇન ઇન શોર્ટ કે થોડી વધારે ફીસ લઈને ગેરવ્યાજબી રીતે ફીસ ઉઘરાવે છે બાકી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ કોઈ કેસમાં પ્રોબ્લેમ જ નથી અને રહ્યો ટીચરનો સવાલ ટીચરને તો ખરેખર ટીચર એવા રોલ મોડલ છે કે અમને બી અમારા ટાઈમના ટીચર આજે બી યાદ છે અને આજે બી એટલી રિસ્પેક્ટ છે એ લોકો માટે પણ બે હજાર સત્તરમાં જ્યારે આ એફઆરસીનું સ્ટેપ ગવર્મેન્ટે લીધું એના પછીથી જ્યારે આંદોલન શરૂ થયા અને મેનેજમેન્ટને અને સ્કૂલો બધી જે ખરાબ રીતે બધી લોકોએ વાતો કરી કે માફિયાઓ છે લૂંટેરાઓ છે જ્યારે અમે છોકરાઓને ટી ટીચર જ્યારે સ્કૂલમાં ડિસિપ્લિન શીખાડતા હોય સ્ટ્રિક્ટલી ક્યાં ફોલો કરવાનું છે ખોટું નહીં બોલવાનું ડિસિપ્લિન સેલ્ફ ડિસિપ્લિન પર્સન બને એવી રીતે અને એ છોકરાઓ જ્યારે એ વાલીઓનું કે હવે ટીવીમાં રિપોર્ટ જોવે કે સ્કૂલ લૂટેરી છે શાળા સંચાલકો આવા છે તેવા છે તો એ છોકરાઓના મગજમાં હવે એવું થઈ ગયું છે જે રિસ્પેક્ટની ભાવના પહેલાં હતી હવે નથી રહી અને એ આપણા બાળકો માટે સારું નથી બહુ જ ખરાબ છે રિસ્પેક્ટ હોવી જ જોઈએ તો જ એક સિસ્ટમ આગળ પ્રોપરલી ચાલી શકે હવે એ રિસ્પેક્ટ આજે સરકારે કયા માધ્યમથી એફઆરસી નક્કી કરી ઓલ ઓફ સડન અડધી રાતે જ એક નવું નિયમ લે આવ્યા વગર વિચારે મંત્રણા ચર્ચા એક સ્કૂલ મેનેજમેન્ટ સાથે બેસીને કરી હોય મંડળ સાથે બેસીને કરી હોય અને સ્લોલી ગ્રેજ્યુઅલી સિસ્ટમમાં સુધારા લાવ્યા હોય તો કોઈને કંઈ ઇફેક્ટ ના પડે પણ આ રાતો રાત ખબર નહીં જાણે શું અચાનક જ બધા ડિસિઝન લેવાઈ જવાય છે કોઈની જાણ બહાર અમે એમાં અમારો મુખ્ય ભાગ છે કે એટલીસ્ટ અમને બોલાવીને પૂછે કે કેવી રીતે ચાલે છે ને ક્યાં નબળા છે વાલીઓના અમુક લોકોને પ્રતિમંડલ જે વ્યવસ્થિત વાલીઓ છે અમુક જે વાલીઓ બરાબર નથી એ લોકોને નહીં જે પ્રોપર પોતાઓના છોકરાઓના એજ્યુકેશન માટે ડેડિકેટેડ છે એ લોકોને બોલાવીને વાત કરી હોત તો ડેફિનેટલી બે હજાર સત્તરથી આ પ્રોબ્લમ ના આવત ચિંતનભાઈ આ જે તમે જ વાત કીધી કે જે અખબારોમાં ને ટીવીમાં જે રીતે એક શબ્દોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તો તમને કોઈ એવો પર્સનલી અનુભવ થયો છે તમારી શાળાના બાળકોથી કે કોઈ બીજા બાળકોથી કે તમને એવો અહેસાસ થયો હોય કે હવે રિસ્પેક્ટ જે છે એ આના કારણે થોડીક ઓછી થઈ ગઈ છે એક દાખલો આપીશ બે હજાર સત્તરમાં જ્યારે ડિસિઝન આવ્યું ત્યારે ખૂબ તોફાન આખા સિટીમાં ચાલી રહ્યો હતો આંદોલનને ગમે તેમ બધું ચાલતું હતું તે દરમિયાન મારી જે સ્કિન્ડરલેન્ડ સ્કૂલના જે નર્સરી કે જુનિયર કેજીનો એટલે તમે માનો કે ત્રણથી ચાર વર્ષના બાળકના માનસિક ઇફેક્ટ એને સ્કૂલમાં આવીને કીધું કલ અમારે ઘર એસી બાત હો રહી હતી સ્કૂલ પૈસા લૂંટતી હૈયા ટીવી પે આ રહ્યા થ સ્કૂલ કે બારે મેં એસા ક્યાં હૈ ટીચર એ એ માસૂમ બાળકને કશું ખબર નથી તમે એને ખોટી રીતે ઇનડિસિપ્લિન બનાવવા માગો છો અને ડિસરિસ્પેક્ટ રાખો છો સ્કૂલ પ્રત્યેની આ બહુ જ ખોટું થયું છોકરાઓ માટે અને એ આ આગળમાં આગળ જઈને આપણને બહુ જ એના પરિણામો ખરાબ

તો ટ્યુશન ફીસ ને ટર્મ ફીસ તમારે લેવાનો કોઈ અધિકાર નથી આપની જાણ માટે હું કહું કે એક તરફ અમારું આ સ્કૂલ ચાલે ચેરિટેબલ ટ્રસ્ટમાં નો પ્રોફિટ એન્ડ નો લોસ બેસીસ જ્યારે આપણે લોસની વાત કરીએ તમે કહો છો ટીચરને પગાર એપ્રિલ મહિનાથી પૂરેપૂરે આપો પગાર કાપ નહીં કરવો ઘરે છે તો વાંધો નહીં પણ પગાર પૂરો આપો આજે તમે કહો છો કે તમારે ફીસ નહીં લેવાની જ્યાં સુધી બાળક સ્કૂલમાં ન આવે તમે મને સમજાવો કે આ ટીચરનો પગાર અમે ક્યાંથી લાવશું ફંડ અમારું જે ટીચરની સેલેરી થાય છે એ ફીસ આવે એ ફીસમાંથી અમુક ટકા ટીચરના પગારમાં જાય બાકી બધા મેન્ટેનન્સ ખર્ચામાં જાય એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થતું હોય છે તો હવે ગવર્મેન્ટે તમને સમજાવે હું જ પૂછવા માગીશ ગવર્મેન્ટને કે તમે મને સમજાવો કે ટીચરને હું પૂરે પગાર આપું છું આજે અને ફીસ હું નથી લેતો તો એ પોસિબલ કેવી રીતે તમે મને એનું બેલેન્સ કરીને સમજાવો મારી પાસે તો એવી કોઈ ઇક્વેશન નથી કે ફીસ ના લઉં અને આ બાજુ તમે ટીચરને પૂરી સેલરી આપું બીજો કોઈ રસ્તો તમારી પાસે તો તમે અમને સમજાવો અમને કાં તો તમારે ગવર્મેન્ટ અમને ગ્રાન્ટ આપે કે ટીચરો અમારે સપોઝ આજે ગ્રીન વેલી હાઈસ્કૂલનો ટીચરનો પગાર દસથી પંદર લાખ રૂપિયાનો હોય એ પગાર અમને ગ્રાન્ટ આપે એ પંદર લાખ રૂપિયા અમે ટીચરને ડિસ્ટ્રીબ્યુટ કરશું અમારે કંઈ નથી જોતા પૈસા બીજા બધા અમને તમે ગ્રાન્ટ નથી આપી શકતા એટલે અમારે ફીસ લેવી પડે અમારો ઇન્કમ સોર્સ ઓફ ઇન્કમ ફીસ જ છે એ ફીસ આવશે તો જ અમે ટીચરને આપી શકશું અને બાકી બધા મેન્ટેનન્સ કરી શકશું ફીસ તમે લેવાનું ના પાડો છો

ગવર્મેન્ટ કે છે ઓનલાઈન એજ્યુકેશનથી કંઈ ફાયદો નથી તો આજે એમને ખ્યાલ આવશે પેરેન્ટ વતી કે જે પેરેન્ટના ઓબ્જેક્શન ઊભા થશે બે ચાર દિવસમાં મને ખ્યાલ છે કે પેરેન્ટ લોકોનો બી વિરોધ ઊભો થશે અને અમારા ફેવરમાં ગવર્મેન્ટની અગેન્સ્ટ ઊભા થશે કે ભાઈ આ જે સિસ્ટમ ચાલતું હતું એ બરાબર છે તમે આ ખોટી રીતે આ જે ફીસ નહીં ભરવાનું કહો છો એ બાજબી નથી ને ઓનલાઈન સિસ્ટમ તો ચાલુ રાખવું પડશે ને પડશે જ મને નથી લાગતું કે આ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં ટેન્થ સ્ટેન્ડર્ડના બાળક સુધી સ્કૂલમાં હાજરી આપી શકશે એટલે આખું વરસ ઓલમોસ્ટ તમે ઘરે વિદાઉટ ઓનલાઈન બી નહીં બેસાડી શકો સ્કૂલમાં તો આવવાની સંભાવના નથી તો ઓનલાઈન જ બેસ છે અને ઓનલાઈનનું હવે બધા બહુ જ સારી રીતે બધી જ સ્કૂલો હું તો ઘણી સ્કૂલો સાથે સંપર્કમાં છું બધી સ્કૂલોનું એટલું સરસ સિસ્ટમ ચાલે છે દે આર ઓલ હેપી સારું રેકોર્ડિંગ મોડલ બી છે લાઈવ મોડલ બી છે તમને મનોજભાઈ કહું કે લાસ્ટ બિફોર લાસ્ટ વીક અમારા પ્રિન્સિપલ મેડમે જ્યારે વાર ઓનલાઈન એક્ઝામ લેવી હતી ને એને કેટલા એફર્ટ કર્યા તમને ખ્યાલ નહીં પંદર દિવસના ડે નાઇટ એફર્ટ કરીને એક્ઝામ પેટર્ન તૈયાર કર્યું કેમ કે અમારા માટે એકદમ નવી વસ્તુ હતી ઓનલાઈન એક્ઝામ લેવાની કેવી રીતે છોકરા ઘરે બેઠા છે ટેક્સ્ટબુક બી હોય પેરેન્ટ્સ બી હોય તો એના આન્સર કોપી કરી શકે એ બધી જાણ એટલા બધા એ લોકો એફર્ટ કરીને અમે એક્ઝામ એટલી સક્સેસફુલી તૈયાર કરી મને પોતાની એટલી ચિંતા હતી કે મેડમ આપ એક્ઝામ કહેશે લો કે તે છતાં એ લોકોને કરીને બતાવ્યું અને દે આર વેરી હેપી નાવ કે અમે એક્ઝામ બહુ સારી રીતે કન્ડક્ટ કરી એટલે બધા ઓપ્શન જે અત્યારે બેસ્ટ અવેલેબલ છે ઓનલાઈન એમાં જે બેસ્ટ ઓપ્શન છે અને બધા સ્કૂલના બધા પ્રિન્સિપલ ટીચર્સ મેનેજમેન્ટ ખૂબ મહેનત કરી રહી છે બધાના વાલીઓ માટે એટલે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી કોઈ પ્રોબ્લેમ છે જ નહીં પણ તમે આ બાજુ કો અમે મહેનત જ કરતા રહીએ અને ટીચરને પગાર આપતા રહીએ અને આ વખતે તમે કહો કે ફીસ નહીં ભરવાની એ બિલકુલ ગેરવ્યાજબી છે એટલે ગવર્મેન્ટને આ જે કાલે નોટિફિકેશન આવ્યું છે એમાં કંઈક સુધારો કરી તાત્કાલિક નિર્ણય લાવવો જોઈએ ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે ને આજે આજે આપણે ચર્ચા કરી છે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે કોરોના તો આજે છે કાલે નહીં રહે એનાથી આપણે બચી પણ જઈશું પણ જો આવનારું ભવિષ્યનું શિક્ષણ બગડશે તો એ આવનારી પીઢીયા દર પીઢી બહુ જ નુકસાન કરશે અને આપણે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બાળકોના ભવિષ્ય પર ખૂબ જ ચિંતા વ્યક્ત કરવી જોઈએ અને ખાસ કરીને શિક્ષણ એ પાયો છે જેની પર આપણે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે આજે આ જે પણ કંઈ થઈ રહ્યું છે અમે કોઈ એના કન્ક્લુઝિંગ પર નથી આવતા સરકાર સાચી છે કે વાલી સાચા છે કે શાળા સંચાલક સાચા છે પરંતુ આપણે શાંતિપૂર્ણ રીતે બેસીને વિચાર જરૂર કરવો પડશે કોઈ પણ એક નિર્ણય પર આવ્યા પહેલાં સૌથી પહેલાં એ વિચારવું જોઈએ કે મારા બાળકને શિક્ષણ કેવી રીતે મળશે